નમસ્કાર દર્શક મિત્રો આપણા તમામ યુટ્યુબ ફેમિલીને પવિત્ર શ્રાવણ મહિનાના હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ તો આજે આપણે વિડીયોમાં લાંબી કાંઈ ચર્ચા નથી કરવી પરંતુ આપણે આ છાંટી રહ્યા છીએ દવા ચાલો આજે તમને પાછળના કેમેરાની કેમેરાનીથીને જ વધારે બતાવવાનું છે તો દર્શક મિત્રો અમે અત્યારે મરચીમાં હાલ દવા છાંટી રહ્યા છીએ અને આમ જોવા જઈએ તો અમારે આ ત્રણ આ જે લાંબો શા છે એમાં અત્યારે હાલ આમાં ખાલી ત્રણ એરું થાય છે તો અમુક ખેડૂત મિત્રો છે એ ઓલા શેડથી ત્રણ એરું થતી હોય એટલે ઓલા શેડે પંપ ખાલી થતો હોય છે ઓલા શેડે પંપ ખાલી થતો હોય છે પરંતુ આજે આપણે એવો એક પ્લાનિંગથી દવા સાટી રહ્યા છીએ જેથી કરીને પંપ ઓલા શેઢે નહીં પરંતુ આ શેઢે આવીને ખાલી થાય તો એના માટે આપણો સમય પણ ઘણો બચી જતો હોય છે અને ઓલા શેઢેથી આપણે હાલીને આવવું નથી પડતું તો કેવી રીતના ઓલા શેરીથી આપણે અહીંયા હાલી નથી આવવું આવવું પડતું ને કેવી રીતના આપણે તણાઈ કમ્પ્લીટ છટાઈ જાય છે ને પંપ આ શેર આવીને જ ખાલી થાય છે તો આજે એના માટે સંપૂર્ણ ચર્ચા કરવી છે તો ચાલો વિડીયો તો થોડોક લાંબો થાય તમને લાઈવ પ્રૂફ સાથે આજે બતાવવું છે કામ કરવું કેમ સહેલું પડે છે તો અત્યારે આમ જોવા જઈએ તો અમારા પંપ અત્યારે એ સામે ભરાઈ રહ્યા છે ચાલો અહીંયાથીને તમને જઈને બતાવું છું કંઈ દવા છાંટીએ છીએ તો દર્શક મિત્રો અત્યારે હાલ આપણે આમથી દવા છાંટતા આવીએ છીએ અને હાલ હવે આપણે જે મરચીની હારું ફક્ત પાંચ રહી છે આમ જો તમને ગણાવી દઉં તો આ એક પછી આ બે પછી આ ત્રણ પછી આ ચાર અને આ પાંચ અને આ છે મગની હેર તો આપણે એમાં પણ છાંટવાની છે તો આપણે કુલ મળીને હારું થાય છે છ પાંચ મરચીની અને એક મગની તો ઓલી બાજુ આપણે પામ ભરાઈ જ ભરાય છે તો આવા જો આપણે કંઈક પમ્પ ભરાય છે એમાં આપણે સાટીએ છીએ એક તો આ એક્ઝાકુના જોલ છે એ હવે થઈ રહ્યા આપણે ચાલો પંપ સાટવાનો છે અને બાકી છે આ પ્રોફેનો ફોસ ને બાકી આ છે એક ખાતરના રૂપમાં આજે આપણે પાંચ લીટરમાં કેન આવેલા છે આપણે ચાલી ચાલી એમ જેટલા એમાં નાખવાના છે તો ચાલો હવે આપણે દવા છાંટવા જઈશું એની સાથે મળશું આપણે કઈ રીતે આપણે ઓલા શેડીથી હાલીને આવવું નથી પડતું અને આ શેડે ત્રણ હેરું કમ્પ્લીટ થઈ જાય છે તો દર્શક મિત્રો અત્યારે વિડીયો થોડોક આપણે સ્પીડમાં કરી નાખ્યો છે જેથી કરીને આપણે વિડીયો થોડોક લાંબો ન થાય એના માટે વિડીયો થોડોક સ્પીડમાં કર્યો છે ને હવે જોઈએ તો પેલી હાયર મેં લીધી છે અને જે બીજી હાયર છે એ અમારા ઘરનાય લીધી છે તો જોઈએ આમાં કઈ રીતે ઓલાસેરેથી હારીને આવવું પડતું નથી તો આમાં એકને અડધેથી વળી જવાનું હોય છે જે બીજી આરવાળો હોય બે પંપ આપણા હળતા હોય તો બીજી આરવાળાને અડધેથી વળી જવાનું હોય છે તમે હમણાં જોજો જે અમારા ઘરના છે એ હમણાં જે અડધે પોગી જાય એટલે એમાંથી એને વળી જવાનું રહે છે અત્યારે આપણો મોબાઈલ આમાં શેઢા સુધી કેચઅપ નથી કરી શકતું એટલે અહીંયા થોડુંક થોડુંક ધીમું દેખાય છે તમે ધ્યાનથી જોજો ત્યારે વાદળા પણ ખૂબ સરસ છે અને તડકો ઘડીક આવે છે ઘડીક જાય છે એવું થાય છે તો જ્યાં પહેલી યાર મેં લીધી છે બીજી યાર અમારા ઘરને લીધી છે તો અહીંયા એને હવે નિશાન કર્યું છે હવે અહીંયા નિશાન કરી અને ત્યાર પછી આ સાઈડની જે ત્રીજી વાર છે એ હવે લાવે છે નિશાન કરીને જે ત્રીજી વાર લાવે છે એટલે જે એની બીજી એર અને ત્રીજી આર જે આગળના ભાગમાં છે એ અમારા ઘરના અત્યારે હાલ છાંટે છે અને હવે વાત કરીએ પાછળનો ભાગ તો જે પેલી આર મેં લીધી એ તો હું છાંટતો છાટતો ટેઠ લગન ઓલા શેરે પહોંચી જાય પછી ત્યારબાદ જે બીજી આર અમારા ઘરના જ્યાં નિશાન કરીને વળી ગયા ત્યાં લગણ હું બીજી આર એ છાંટતો છાંટતો લાવીશ જો અત્યારે ત્રીજી આઈર અમાર ઘરના લાવે છે જો મારી વાત કરવા જોઈએ તો હું જે બીજી બીજી છે ઘરને નિશાન કર્યું ત્યાં છાંટતો છાટતો લાવીશ પણ જે અધૂરી છે પાછળના ભાગની એ હું છાંટતો છાટતો ઉલ્લેસી લઈ જઈશ તો આપણી આ રીતે કંઈક ત્રણ આરું તો કમ્પ્લીટ થઈ જાય છે અને ત્યારબાદ હવે વાત કરીએ ચોથી આઈડની જો આ ચોથિયા અમારે ઘરના લઈ લીધી છે એ છાટતા છાટતા કમ્પ્લીટ હવે ઓલા શેડે પહોંચી જાય છે અને હું પણ જે આ પાછળના ભાગની જે આરું અધૂરી જે હતી એ હું પણ છાંટતો છાટતો ઓલા શેઢે હું પહોંચી જાય તો આ રીતે આપણે કંઈક થઈ જાય છે સારું કમ્પ્લીટ ને આપણા પંપ પોગી જાય છે ઓલા શેઢે અને ત્યારબાદ બાકી રહેશે આ એક મરચીની આયર બાકી રહી છે અને એક હાયર બાકી રહી છે જે આ મગની અને મગની હાર જે એક મરચી હેર બાકી હોય આપણે ઓલા શેઢી છાંટું સારતું આ બાજુ લઈ આવવાની છે જો અત્યારે તો અમારા ઘરના ઓલા શેઢે પહોંચી ગયા છે અને હજી તો જાય છે સાંડતા છાંટતા જો વાદળા ઘડીક સૂરજ આડા આવી જાય છે ને સૂરજ ઘડીક દેખાય છે ને ઘડીક નથી દેખાતો ને એવું થાય છે અત્યારે ઘડીક તડકો આવે છે જોકે અત્યારે ગરમી થોડીક છે આવી ગરમીમાં તો આપણે દવા ન છાંટવી જોઈએ પરંતુ અત્યારે એટેક થોડોક છે એટલે આપણે છાંટીએ છીએ જોકે આમાં દવા મરચીમાં તો દવા સાંજનો સમય હોય ઠંડુ વાતાવરણ હોય ત્યારે છાંટીએ તો વધારે કામ દેતું હોય છે પરંતુ અત્યારે આપણે આમ બહુ તડકો નથી વાદળછાયું વાતાવરણ છે એટલે આપણે અત્યારે છાંટીએ છીએ જો દર્શક મિત્રો સામે તમે ઓલા શેડે ઝીણી નજર કરીને જુઓ જરાક હવે લાગે છે કે એવું કે અમે બે ત્યાં ઈ શેડે પહોંચી ગયા છીએ હજી છાંટતા છાટતા તો જઈએ છીએ પણ થોડુંક બાકી છે આપણે કમ્પ્લીટ ઇ શેડો નથી દેખાતો એટલે આપણે એક બે ત્રણ ને ચાર ચાર એરું ઈ શેડે ત્યાં કમ્પ્લીટ થઈ જશે હજી તો છાટતા છાટતા જઈએ છીએ જો આ તમે જોઈ શકો છો આપણે ત્રીજી એરનું એંધાણ જે આપણે સફેદ છે ટીંગાઈડો એ ત્રીજી એર છે એની પછી બીજી છે અને એની પછી એ પેલી છે તો એ જે પેલી તો હું આખી કમ્પ્લીટ લેતો ગયો છું આયર ત્યાર પછી જે બીજી એર છે એને સાડતો સાડતો અડધે લગણ પહોંચી ગયો જે અમારા ઘરના વળી ગયા હતા ત્યાંથી પાછો હું વળી ગયો ત્રીજી હેરમાં એટલે હું પણ ઓલા છેડે પહોંચી ગયો ને અમારા ઘરને જ્યાં બીજી હેર લીધી એ છાટતા છાટતા અડધેથી નિશાન કરી અને પાછા વળી ગયા અને છાટતા છાટતા આ ત્રીજી હાર જે સફેદ શર્ટ દેખાય ત્રીજી હાર લેતા આવ્યા ને ત્યાર પછી આ ચોથી હાર એને કમ્પ્લીટ ઓલા છેડે પહોંચાડી તો આ ચાર એર આપણે કમ્પ્લીટ થઈ હવે વધી છે આપણે આ બે હેર એક છે એ મરચીની અને એક છે મગની તો હવે એમાં અમે બંને પાછા વળી ગયા છીએ અમારે ઘરના લીધી છે મરચીની આયર ને મેં લીધી છે આ મગની આયર તો એમાં અત્યારે છાટતા છાટતા આવવાનું આવીએ છીએ અમે જોઈ શકો છો તમે આમ ઝીણી નજરથી જુઓ તમને ઓલા છે તે છાટતા છાટતા અમે હાઈલા આવ્યા છીએ તમને દેખાતું હોય છે આમાં ઓલા શેઢા આપણે કેમેરો કેચઅપ નથી થતો એટલે ઓલા શેઢાનું તો આપણે વધારે નથી બતાતું જોકે આપણી પાસે કોમ્પ્યુટર કે એવું કંઈ નથી કેમેરા અલગ નથી જોકે બે કેમેરામાં હોય તો એક ઓલા શેઢે રાખી દઈએ ને એક આ શેઢે રાખીએ તો સરખી રીતે તમને સમજાવી શકીએ પરંતુ અત્યારે હાલ આપણે મોબાઈલ દ્વારા વિડીયો બનાવીએ છીએ તો અત્યારે આપ આપણે આ શેઢે અત્યારે મોબાઈલ મૂકેલો છે એટલે ઓલા શેઢે તો આપણું કાંઈ કેચઅપ નથી થતું એટલે અમે બે જો અત્યારે અમારા ઘરના જો મરચીને હેરમાં સાટતા આવે છે અને હું છાંટતો આવું છું મગની હાઈરમાં અત્યારે વિડીયો આપણો થોડોક સ્પીડમાં છે એટલે તમને દવા તો એમ લાગે આ આ લોકો એટલા બધા સ્પીડમાં છાંટતા છે પરંતુ ના ના જો આપણે સ્પીડમાં વિડીયો ન કર્યો તો આપણો વિડીયો ઘણો લાંબો થઈ જાત અને આપણે જે આપણો સમય છે ઘણો જાત જો હું સ્પીડમાં જો છાંટતો છાટતો આવઉં છું મગની હાઈર અમારા ઘરના છાંટતા આવ્યા છે જે આ મરચી નહીં આવે તો અત્યારે પવનની વિરુદ્ધ દિશામાં આપણે છાંટવી જોઈએ પવન હોય એ દિશામાં આપણે મોઢા ઉપર જળ ન આવે એનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ જોકે આપણે એનો વ્લોગ એક બનાવશું આપણે દવા છાંટવામાં શું શું કાળજી રાખવી આપણે વ્લોગ જો હું જ વાત કરી દીધો છે ત્યાં આવતા આપણો પંપ ખાલી થઈ ગયો છે તો આ રીતે આપણે કમ્પ્લીટ થઈ જાય છે આ શેઢે આવીને પંપ આપણા ખાલી થઈ જાય છે તો આ રીતે આપણે ત્રણ હેરું થતી હોય તો આ રીતે આપણે દવા છાંટવી જોઈએ તો ચાલો મળશું હવે તો દર્શક મિત્રો હવે આપણે દવા કમ્પ્લીટ છટાઈ ગઈ છે અને ઓલા શેરીથી હાલીને પણ નથી આવવું પડતું અને આ રીતે આપણે ખેતી કામ સહેલું કરી શકતા હોય છે તો આવી રીતના કંઈક આપણે દવા છાંટીએ છીએ જો ત્રણ હેરું થતી હોય તો આમ કરવું જોઈએ તો આ સાથે અહીંયા વ્લોગ પૂરો કરીએ છીએ ફરીથી મળશું એક નવા વ્લોગમાં ત્યાં સુધી રજા આપશો જય માતાજી